નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના હિન્દી વિષયના પાઠ 5 શિક્ષક કે નામ પત્ર તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ. જો તમે ચેનલ પર નવા આવેલ હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો, જેથી કરીને તમે અમારા સાથે જોડાયેલ રહો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપેલો છે પહેલો વિકલ્પ. નિમ્નલિખિત પ્રશ્નો મેં સહી વિકલ્પ ચૂનકર ઉત્તર લખીએ. તો પહેલો વિકલ્પ છે, અબ્રાહમ લિંકનને યહ પત્ર કિસકો લિખા? ઉત્તર આવશે સી, પુત્ર કે શિક્ષક. ત્યારબાદ બીજો વિકલ્પ, કિસકો ઝુકાના સબસે આસાન હોતા હે? ઉત્તર આવશે બી, એટલે કે ગુંડા. ત્યારબાદ ત્રીજો વિકલ્પ, જીત કી ખુશી કિસકે સાથ મનાની ચાહીએ? ઉત્તર આવશે સી, સ્વયં કે સાથ. ત્યારબાદ ચોથો વિકલ્પ, સત્ય ઓર ન્યાય કે લીએ ક્યા કરના ચાહીએ? ત્યારબાદ ઉત્તર આપે તેમાં સંઘર્ષ કરના ચાહીએ. ત્યારબાદ છે એક એક વાક્યનો ઉત્તર દીજીએ. પહેલો પ્રશ્ન છે, મહેનત સે કમાયા હોવા એક પૈસા કિસકે જ્યાદા મૂલ્યવાન હે? ઉત્તર આવશે, મહેનત સે કમાયા હોવા એક પૈસા મુફ્ત મેં મિલે હંડે કે અધિક મૂલ્યવાન હે? ત્યારબાદ છે બીજો પ્રશ્ન, બાળકો પાઠશાળા સે ક્યા સબક લેના ચાહીએ? ઉત્તર, બાળકો પાઠશાળા સે ભલો કે સાથ ભલા ઓર બુરો કે સાથ બુરા ઓર ટેઢા બનને કા સબક લેના ચાહીએ? ત્યારબાદ છે ત્રીજો સવાલ, બાળકો કિસ પર પૂર્ણ વિશ્વાસ બનાએ રખના ચાહીએ? તો ઉત્તર આવશે, બાળકો અપને ખ્યાલ ઓર અપની સૂઝબૂઝ પર પૂર્ણ વિશ્વાસ બનાએ રખના ચાહીએ. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન, દૂસરો કે સાથ બાળકો કેસા વ્યવહાર કરના ચાહીએ? તો ઉત્તર આવશે, અચ્છે કે સાથ અચ્છા ઓર ટેઢો કે સાથ ટેઢા વ્યવહાર બાળકો કરના ચાહીએ. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન, બાળકો કિસસે સાવધાન રહેના ચાહીએ? ઉત્તર આવશે, બાળકો ચાટુકારો સે સાવધાન રહેના ચાહીએ. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, દો તીન વાક્ય મેં ઉત્તર દીજીએ. તેમાં પહેલો પ્રશ્ન છે, લિંકન કા પુત્ર કભી ન કભી ક્યા દેખેગા? તો ઉત્તર, ન્યાય પ્રિયતા ઓર સત્યનિષ્ઠા મનુષ્ય કે ઉત્તમ ગુણ, લેકિન સભી મનુષ્ય મેં યહ ગુણ નહીં હોતે, લિંકન કા પુત્ર કભી ન કભી ઇસ બાત કો જરૂર દેખેગા. બીજો પ્રશ્ન આપેલો છે, દુનિયા મેં કિસ પ્રકાર કે લોગ હોતે હૈ? તો ઉત્તર આવશે, દુનિયા મેં તરહ તરહ કે લોગ હોતે હૈ, કુછ બદમાશ તો કુછ સજ્જન હોતે હૈ, કુછ રાજનેતા સ્વાર્થી હોતે હૈ તો કુછ ઈમાનદાર હોતે હૈ, જો અપના પૂરા જીવન દેશ કો સમર્પિત કર દેતે હૈ, કુછ લોગ એસે દુશ્મની કર લેતે હૈ કી ઘાટ લગા કર બેઠે રહેતે હૈ, કુછ એસે મિત્ર હોતે હૈ જો સદા સહાયતા કરને કે લીએ તૈયાર હો જાતે હૈ. ત્રીજો પ્રશ્ન આપેલો છે, કાવ્યમાં વર્ણિત પ્રકૃતિ સૌંદર્ય કો લખીએ? તો ઉત્તર આવશે, કાવ્યમાં પ્રકૃતિ સૌંદર્ય કા સુંદર વર્ણન ક્યાં ગયા હૈ? ચિડિયા વિશાલ આકાર મેં ઉન્મુક્ત હોકર ઉડ રહી હૈ, સુનહરી ધૂપ મેં ભ્રમર ફૂલો પર મંડરા રહે હૈ, હરી ભરી પહાડીઓ સી ઢલાન પર નન્હે નન્હે સુંદર ફૂલ હવા મેં ઝોંકો પર ઉસકે સાથ ઝૂમ રહે હૈ. ત્યારબાદ છે એક ક્વેશ્ચન નંબર 4, 5 સે 6 વાક્ય મેં ઉત્તર લખીએ. પહેલો પ્રશ્ન છે, લિંકન અપને પુત્રો કે અંદર કોણ કોણ સે ગુણ વિકસિત કરના ચાહતા હે? બીજો પ્રશ્ન છે, લિંકન અપને પુત્ર કો કેસા બનાના ચાહતા હે? ત્રીજો પ્રશ્ન આપેલો છે, અબ્રાહમ લિંકન ને યહ પત્ર કિસકો ધ્યાન મેં રખકર લિખા હોગા? અપને પુત્ર યા શિક્ષક કો? તર્કપૂર્ણ ઉત્તર લખીએ. ચોથો પ્રશ્ન છે, આપકો પત્ર કા કોણ સા અંત અચ્છા લગા ઓર ક્યું? પાંચમો પ્રશ્ન છે, અબ્રાહમ લિંકન કો ક્યું ચાહતે હૈ કે ઉનકા પુત્ર પુસ્તકો કા ભંડાર કો જાને? ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5, વિલોમ શબ્દ લખીએ. પહેલું આપેલું છે અસફળતા, તો વિલોમ આવશે સફળતા. ત્યારબાદ છે હર્ષ તો શોક, સંયમ તો અસંયમ, ઝૂકના તો ઉઠના, વિશુદ્ધ તો અશુદ્ધ. ત્યારબાદ છે સામાસિક શબ્દો કા વિગ્રહ કરકે સમાસ કા પ્રકાર બતાવીએ. પુરુષોત્તમ તો પુરુષ મેં ઉત્તમ, તત્પુરુષ સમાસ. પાઠશાળા, પાઠ કે લીએ શાળા, તત્પુરુષ સમાસ. ત્યારબાદ ત્રીજું છે ન્યાયોચિત, ન્યાય કે લીએ ઉચિત, તત્પુરુષ સમાસ. ઈર્ષ્યો દ્વેષ, ઈર્ષા ઓર દ્વેષ, દ્વંદ્વ ઓર દ્વંદ્વેષ સમાસ. તો મિત્રો, અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય, તમને હેલ્પફુલ થયો હોય તો લાઈક કરી મિત્રો સાથે વધુમાં વધુ શેર
જરૂરથી કરજો. તો ફરી મળો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.